જામનગર કોંગ્રેસ દ્વારા આજે શનિવારે સવારે જામનગરમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતીકાલે 14 જાન્યુઆરી રવિવારથી દેશના પૂર્વીય રાજ્ય મણિપુરથી ન્યાય યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છે. તે અંગેની વિગતો જામનગરના પત્રકારો સુધી પહોંચાડવા માટે યોજવામાં આવેલી આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા અંગે પત્રકારોને જાણકારીઓ આપી હતી. આ ન્યાય યાત્રા પૂર્વ ભારતમાંથી શરૂ થઈને પશ્ચિમ ભારતના મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે પૂર્ણ થશે. આ ન્યાય યાત્રા ગુજરાતના 7 સરહદી જિલ્લાઓમાંથી પસાર થશે, જોકે તેમાં જામનગર જિલ્લાનો સમાવેશ થતો નથી. આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પીઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કુકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288-266-1099 અને 2-67-17-49. જીતુભાઈ મોબાઈલ 97-235-90-450. રાહુલ ગાંધીએ એક યાત્રા, જેને સફળ યાત્રા કહી શકીએ, અને એ યાત્રા એ કોઈ રાજકીય યાત્રા નહોતી. ભારતના લોકોના પ્રશ્નો સાંભળવા, જનતાની વચ્ચે રહેવું, એમના દિલની લાગણીઓ, એમની મુશ્કેલીઓ, હરેક પ્રદેશની અંદર શું પરિસ્થિતિઓ છે એ જાણવા માટેની યાત્રા હતી. અને બીજી યાત્રા પણ જે 14 જાન્યુઆરીથી મણિપુરથી શરૂ કરીને એનું સમાપન છે 20 માર્ચ મુંબઈની અંદર, ત્યાં સુધીની અંદર એમાં ગુજરાતના લગભગ 6-7 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ યાત્રા કોઈ રાજકીય યાત્રા નથી. ભારતના લોકોની લાગણી, મુશ્કેલી, પરિસ્થિતિ, પીડા, રસ્તાઓ, આ પદયાત્રા દ્વારા ભારતને જોડવાનો એક પ્રયત્ન છે. આ ભારતના લોકોની લાગણીઓ, માગણીઓ, મુશ્કેલીઓ, વેદનાઓ, પીડાઓ એને જાણવા માટે રાહુલ ગાંધી જ્યારે યાત્રા કરવા જઈ રહ્યા છે ત્યારે અમે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે દેશની અંદર જે જે રાજ્યોમાંથી, જે જે જિલ્લામાંથી આ યાત્રા નીકળે એની અંદર જોડાવ. લોકોનો પ્રેમ એ જ કોંગ્રેસનો ખોરાક છે. મત એ તો જનતાનો અધિકાર છે, ક્યારે આપવા, કેને આપવા, શું કરવું એ આપણે સૌ જાણીએ છીએ. એ જનતાનો અધિકાર છે, જનતાએ શું કરવું. ઘણા લોકો આને રાજકીય યાત્રા તરીકે જોઈ છે. આ રાજકીય યાત્રા નથી, આ લોકોની યાત્રા છે, દિલથી દિલને જોડવાની યાત્રા છે. લોકોની વચ્ચે જઈ અને એમની મુશ્કેલીઓ, એમની સમસ્યાઓ, એમની પીડાઓ, એમની વેદનાઓ એ જોવાની યાત્રા છે. અને એના માટેનું અમારું આયોજન છે. પહેલી યાત્રા હતી એ 4,500 કિલોમીટરની હતી. આ યાત્રા છે એ 6,713 કિલોમીટરની છે. અને આ યાત્રા રાહુલ ગાંધી પ્રેમથી શરૂ કરે અને પ્રેમથી પૂર્ણ કરે એવી અમે કોંગ્રેસીઓ અને દેશના બધા મિત્રોની લાગણી સાથે અમે શુભકામના આપીએ છીએ રાહુલ ગાંધીને કે આ યાત્રા તેઓ કાલથી શરૂ કરે.